કડી રોડ પરની કેનાલ પાસે બે મહિલા પર ગેંગરેપ અને લૂંટની ઘટના બાદ ગુજરાતભરની પોલીસે ગંભીરતા દાખવીને તપાસનો દોર શરૂ કર્યો હતો અને આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગેંગરેપ અને લૂંટના કાવતરાના મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો હતો ઝડપાયેલા આરોપીએ સાગરીતો સાથે મળીને બે મહિલા પર ગેંગરેપ આચર્યાની કબૂલાત પણ કરી હતી પોલીસે ગેંગરેપ અને લૂંટના ગુના આચરતી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લેવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે નૂતન પર્વની મોડી સાંજે એક યુવતી અને તેનો મિત્ર એક્ટિવા પર બેસી કડી પાસેના કુંડાળ ગામ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ત્રણ એક્ટિવાને આંતરીને હતો એક્ટિવા ચાલક યુવકને માર માર્યો જ્યારે યુવતીની તલાશી લેતા તેની પાસેથી કોઈ દાગીના કે રોકડ રકમ મળી આવી ન હતી પરંતુ યુવતીને કેનાલ પાસેની જાડીમાં ખેંચી જઈ છરો બતાવી ડરાવી હતી જ્યાં યુવતી પર ત્રણ શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના અંગે યુવતીએ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન કેનાલ પાસે આવેલા ખેતરની ઓરડીમાં ત્રણ તસ્કરો ત્રાટકવાની બીજી ઘટના બની હતી તસ્કરોએ એક પુરુષના હાથ પગ બાંધી દીધા હતા જ્યારે પુરુષની પત્નીને ધમકી આપી ઓરડીની ઉપરના ભાગે લઈ ગયા હતા જ્યાં યુવતી ઉપર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું ક્રમબદ્ધ રીતે કડી રોડ પરની કેનાલ પાસે જ બનેલી ગેંગરેપની બે જુદી જુદી ઘટનાઓ એ પોલીસને ચોંકાવી દીધી હતી પચાસરિયા ગામ કડી તાલુકાનું ત્યાં પણ આવા જ પ્રકારનો બનાવ બનેલો આ બનાવના સંદર્ભમાં એ ગેંગ પૈકીના મુખ્ય વ્યક્તિ જેનું નામ છે અકબર મામન સંધી જે મૂળ વાંચવા ગામ વિરમગામ તાલુકાનો વતની છે તેની ધરપકડ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી છે બનાવની હકીકત એવી છે કે અઠ્યાવીસ તારીખના રોજ એક છોકરો અને એક છોકરી બંને મિત્રો હતા આ બંને રંગપુરડા ગામની કેનાલ પર પોતાનું એક્ટિવા લઈને ત્યાં બેઠેલા હતા એ દરમિયાન ત્રણ ઈસમો ત્યાં આવેલા ત્યાં આવી અને એમને લૂંટવાનો પ્રયત્ન કરેલો લૂંટવાની સાથોસાથ જે સ્ત્રી મિત્ર હતા એમના દુપટ્ટાથી પુરુષ મિત્રના બંને પગ બાંધી અને સ્ત્રી મિત્રને દૂર લઈ જઈ ત્રણ ઈસમોએ એમના ઉપર ગેંગરેપ કરેલો

જેણે તેના સાગરીતો સાથે મળી ગેંગરેપ અને લૂંટના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ